नमस्कार श्रोता मित्रों, 90.4 FM रेडियो पालनपुर में ठंडा ठंडा भीना भीना सरस धुम्मस भरिया वातावरण में आपनु स्वागत छे। आ कोरोना काळनी अंदर अने एमा पण वच्चे थयो मावठू अने हवे फरी पाछू कोरोना फरी पाछू ओमिक्रॉन आ बधा वायरस थी भरेला धुम्मस ने विखेरवा माटे पोतानी कवितानो जादू पाथरी उन्माद फैलावा माटे आपणी साथे आजे आव्या छे शिवाजी। पण शिवाजी एटले कया? आ वावना शिवाजी छे। एमनुं नाम छे शिवाजी राजपूत, शिवम वावेचीना नामथी लखे छे अने बहु सारा गजलकार छे। शब्द साधना परिवारना तेओ पायाना सदस्य छे अने बहु उत्तम मुक्तको अने उत्तम गजल साथे आजे हूँ मारी साथे स्टूडियो में लई आयो छूं। शिवाजी 90.4 FM रेडियो पालनपुर में आपनुं स्वागत छे। नमस्कार श्रोता मित्रों, अने जगताप साहेब आपनों अने रेडियो 90.4 पालनपुरनो हूँ आभारी छूं के एमने मने मारी गजल रचनाओ अहीं रजू करवानी मने तक आपी। शिवाजी जी, आपणे आजे ज्यारे स्टूडियोनी अंदर बैठा छीए, आप जाणो छो के ज्यारे कोरोना काळ ભયંકર પીક ઉપર હતો ત્યારે આપણે વિડીયો કોલ દ્વારા અને એવી રીતે ફોનાયરવા દ્વારા અને વિડાયરા દ્વારા પણ આપણે બધા મળેલા છીએ। આજે આપણને બહુ સરસ એક તક મળી છે અને આપણે બને એટલી માણીએ। શ્રોતા મિત્રોને આપણે તમારી ગઝલોનો, તમારા મુક્તકોનો, તમારી કવિતાઓનો આજે આપણે આશીર્વાદ કરાવવાનો છે। તો તમે એટલે દૂરથી આવ્યા છો જી, તો પહેલાં તો મારે તમને એ પૂછવું છે કે શિવાજી, તમે આ જે ગઝલ લખો છો, કવિતાઓ લખો છો, તમારી જે ઉર્મીઓ છે એને તમે કાગળ ઉપર કંડારો છો, તો આ બધું તમારું કેટલા વર્ષથી આ બધું લખાણ કાર્ય ચાલે છે? આમ તો કવિતા પ્રત્યેનો મારો લગાવ છે બાળપણથી, મતલબ કે હું ચોથા પાંચમા ધોરણ ભણતો હતો એ વખતથી જ મેં લેખન કાર્યની શરૂઆત કરી હતી। એ વખતે જોડકણા ટાઈપ હતું, ધીમે ધીમે એમાં રસ વધતો ગયો, વાંચન વધતું ગયું, તો સાથે સાથે મારો જે કવિતા પ્રત્યેનો રસ હતો, સાહિત્ય પ્રત્યેનો રસ હતો, એ વધતો ગયો અને હું લગભગ ગઝલ ન કહેવાય પણ ગઝલના માળખામાં કહી શકાય એ પ્રકારની રચનાઓ લખવા માંડ્યું। ત્યારબાદ અહીં પાલનપુર ખાતે જ્યારે હું પીટીસી કરતો હતો એ દરમિયાન મારો અને શબ્દ સાધના પરિવારનો આપના થકી સંપર્ક થયો અને એમાંથી આ જે ગઝલ હતી, એ જે કવિતા હતી, એ ગઝલ સ્વરૂપમાં ઢળવાનો મારો જે પ્રયાસ હતો એ તરફ મને દોરી લઈ ગઈ અને અત્યારે 2016 થી હું છંદમાં ગઝલ લખવાનું શરૂ કર્યું છે। બહુ સરસ। શ્રોતા મિત્રોને તમારી પહેલી કઈ રચના સંભળાવવાની તમારી ઈચ્છા છે? હવે તો અત્યારે હું એક તો પાલનપુરને એક મતલબ અર્પિત કરીશ। હા જી, કે એ ગઝલના ગામ જેવું હોય છે। હા, એ ગઝલના ગામ જેવું હોય છે જ્યાં જરાક આરામ જેવું હોય છે। બહુ સરસ। તો ગઝલની ભૂમિને વંદન કરીને એક પ્રાર્થના રૂપી ગઝલ છે એને હું આપ સમક્ષ રજૂ કરીશ। ચોક્કસ। કે અકળ છે તું, સકળ છે તું, પવન જેવો પ્રબળ છે તું। બાબા, અકળ છે તું, સકળ છે તું, પવન જેવો પ્રબળ છે તું, વહાવી દે બધા પાપો, વિમળ ગંગે જળ છે તું। ને ઘણા દાના, દાના એટલે બુદ્ધિશાળી, ઘણા દાના પડે પાછા, છતાં કેવો સરળ છે તું। બહુ સરસ। ને સરિતા સમ વહે ખળખળ, હિમાલય સમ અચળ છે તું। વાહ। ને સુવાસી તું કરે જગને, શિવમ સુંદર કમળ છે તું। અકળ છે તું, સકળ છે તું। બહુ સરસ સરસ શબ્દોની ગૂંથણી છે। તમારું જે ઉપનામ તખલ્લુષ શિવજી શિવમ એ પણ તમે સરસ રીતે વણી લીધું છે। તમે ઘણા બધી જગ્યાએ તમારી કવિતાઓ તમારી છપાઈ પણ છે જી, એમાંથી જે તમે બીકે ન્યૂઝની અંદર પણ તમારું કંઈક આવેલું છે, ધોરણ 10માં હતો ત્યારથી જ હું રચના અમારી બીકે ન્યૂઝમાં મોકલતો અને છપાતી બુધવાર તો। અને એક આપણા જે સરસ ગુજરાતના આપણા શાયર અંકિત ત્રિવેદી, અંકિત ત્રિવેદી એમનું પણ કંઈક જે કાવ્યસભા જે સંપાદિત છે એમાં 106 ગુજરાતના નવોદિત અને એવા 106 કવિઓનો સમાવેશ કર્યો હતો, નવોદિત સાથે જૂના કવિઓનો પણ, અને એમાં મારી બે ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બહુ સરસ, બહુ સરસ। તમે અત્યારે BA વિથ ઇકોનોમિક્સ છો અને અત્યારે તમે ત્યાં ગામની અંદર એટલે કે નજીકમાં જ ગામ, તમારા વાવતી નજીક ત્યાં તમારું
વ્યવસાય છે. શિશુ કલ્યાણ આંબેડકર પ્રાથમિક શાળા માળકા ખાતે શિક્ષક તરીકે જોબ કરું છું. તો એનો તમારો જે સમય છે એ સવારનો હોય કે આખી આખા દિવસનો હોય છે? ફૂલ ડે હોય છે. ફૂલ ડે હોય છે ને? કોરોનાના કારણે બાકી અત્યારે તો ફૂલ ડે સ્કૂલ હતી, આજથી જ ઓફલાઈન ઓનલાઈન થઈ ગયું, એટલે હવે મૂળ સ્કૂલમાં નહીં જવાનું. તો મારું કહેવાનો મતલબ એ છે, એટલા માટે પૂછું છું કે તમે ઘણી બધી વસ્તુઓ સાથે સંકળાયેલા હોવા છતાં પણ તમે આવી સરસ ગઝલો ને બધું જે લખો છો, તો સમયનું કેવી રીતનું આલેખન બધું કેવી રીતે ગોઠવો છો બધું? એટલે જ્યારે આ ગઝલો, ગઝલ વસ્તુ છે એ અંદરથી નિર્માણ થાય છે, એના માટે એ ફોર્સ જ કરે, તમારે એના માટે સમય કાઢવો પડે. જ્યારે ગઝલ લખાવવાનું લખાવવાની થાય ને ત્યારે આપણે પ્રયત્ન નથી કરવો પડતો, એ સામેથી તમને ફોર્સ કરીને તમારે એ ગઝલ લખવી પડે છે. મને એક અત્યારે હું ગઝલ રજૂ કરીશ, જે એક્ઝેક્ટ શિવરાત્રિના દિવસે જ મેં ગઝલ લખી હતી, રાત્રે 12 વાગે લખી હતી, અને એ પછી શિવને સમર્પિત જ ગઝલ. બહુ સરસ, સંભળાવો સંભળાવો. તો રજૂ કરું, શિવરાત્રિના દિવસે જ ગઝલ મેં રચેલી અને રાત્રે 12 વાગે લખવી જ પડેલી મારે, અને હું એને પ્રસાદી ગણું છું. કે જગતના બધા રસ્તે અપકી છે જીવા, ચલો ભાંગ પીવા. જગતના બધા રસ્તે અપકી છે જીવા, ચલો ભાંગ પીવા. અહીં સૌ સરીખા બધે શિવ સીવા, ચલો ભાંગ પીવા. ને નશો આજ એવો બધાથી અલગ છે, ન ભૂલો કદી ભાન. નશો આજ એવો બધાથી અલગ છે, ન ભૂલો કદી ભાન. સતત ને સતત રહે પ્રજળતા જ દીવા, ચલો ભાંગ પીવા. ને ચલમ જ્યાં જલે ત્યાં બધું ખાક થતું થઈને ધુમાડો. ચલમ જ્યાં જલે ત્યાં બધું ખાક થતું થઈને ધુમાડો. ન મમતા ન માયા ન રહે કોઈ પીડા, ચલો ભાંગ પીવા. ને ભર્યા છે ભભૂતિમાં લાખો ખજાના, ને કેવા મજાના. ભર્યા છે ભભૂતિમાં લાખો ખજાના, ને કેવા મજાના. મળી જાય ચપટી મટી જાય ભિક્ષા, ચલો ભાંગ પીવા. ને બધું હાથ એને છતાં સાવ ફક્કડ, બધું હાથ એને છતાં સાવ ફક્કડ. રહે નિજમાં ડૂબી, બધું હાથ એને છતાં સાવ ફક્કડ. રહે નિજમાં ડૂબી, શિવમ એ અલૌકિક પાવે મદિરા, ચલો ભાંગ પીવા. જગતના બધા રસ્તે અપકી છે જીવા, ચલો ભાંગ પીવા. કોરોના કાળ જે ગયો એ દરમિયાનમાં આપણે ઘણી બધી ગઝલો બધું લખ્યું છે, ત્યારે એક એ વખતે પણ એક ગઝલ લખાયેલી. તો ક્યારે બી કોઈ પૂછે એટલે આપણને તરત આપણને કે કેમ છો, બધું કેવું છે, સારું છે ને, કઈ પ્રોબ્લેમ નથી ને, કઈ એ બધું તરત પૂછે, કારણ કે સમય એવો ચાલે. એટલે એ વખતે લખાયેલી એક ગઝલ છે કે ભાઈ કોઈ પૂછ્યું કેમ છો, તો કે હું લખે હું મસ્ત છું. મસ્ત છું. તું કેમ છે? બીજું શું? બીજું શું? કેમ? હું મસ્ત છું. તું કેમ? તું કેમ છે? બીજું શું? પરમાત્માના ખેલ છે. ક્યાં વાત? બીજું શું? બીજું શું? ઉગે દિવસ કેવો હશે સી ખબર, સી ખબર. ઉગે દિવસ કેવો હશે, કેવો હશે સી ખબર. જીવું છું એવો વેમ છે. બસ બીજું શું? બીજું શું? ક્યાં વાત? આ જે બધું છે ને આ ખરેખર આમ ચાલતા ચાલતા લખાયેલું છે, એટલે જેને કહ્યું કે એકદમ મૌલિક, મૌલિક એકદમ. આવી મૌલિક રચનાઓ તમારી મેં વાંચેલી છે. અને આપણે જ્યારે શરૂઆતમાં જે શબ્દ સાધના પરિવારની જે રવિ સભામાં બેસતા હતા એ વખતનામાં અને આ વખતના બંને શૈલીમાં બહુ ફરક તમારામાં આવ્યો છે. આમ હવે જાણે થોડી પરિપક્વતા દેખાય છે. તો બીજું શું સંભળાવશો? કહો. હવે એક બીજી મારી ગઝલ છે, હું તો હિન્દી ગઝલ છે. હા, આપ સમક્ષ. હા, હિન્દી સાંભળીશું. ગઝલનો મતલબ છે, આવો તુમકો ખ્વાબ દિખાય, આવો તુમકો ખ્વાબ દિખાય, અંધેરો મેં ચાંદ દિખાય. આવો તુમકો ખ્વાબ દિખાય, અંધેરો મેં ચાંદ દિખાય. સિર્ફ ખતો સે જી નહીં ભરતા, સિર્ફ ખતો સે જી નહીં ભરતા. મિલો તો જજ્બાત દિખાય, ઓર ઉપર ઉપર બર્ફ દિખેગી, ઉપર ઉપર બર્ફ દિખેગી. પાસ આવો તો આગ દિખાય, મેરી સુરત દરિયા જૈસે, મેરી સુરત દરિયા જૈસે. દિલ કે સબ સહેલાબ દિખાય, ઓર કલ પરસો પર બાતે ટાલી, કલ પરસો પર બાતે ટાલી. ઉનકો ક્યા બદહાલ દિખાય, કલ પરસો પર બાતે ટાલી. ઉનકો ક્યા બદહાલ દિખાય, ઓર હમને મુઠ્ઠી ખોલી ના થી, હમને મુઠ્ઠી ખોલી ના થી. ગેરો કો ક્યું હાલ દિખાયા. અને અંતિમ શેર છે કે મેને ઉસકો ચાંદ કહા થા, મેને ઉસકો ચાંદ કહા થા, અબ ક્યા ઉસકો દાગ દિખાય. આવો તુમકો ખ્વાબ દિખાય, બહુત ખૂબ. અંધેરો મેં ચાંદ દિખાય, બહુત ખૂબ. બહુ સરસ, બહુ સરસ. મારે તમને પૂછવું છે કે તમારો જે પરિચય છે એની અંદર તમે 11માં કચ્છમાં, હા 11 તમે
જુનિયર ક્લાર્ક માં સર્વિસ કરી. 2013 માં તમે ગાંધીનગર સીધા પહોંચ્યા, 13 થી 14, અને પછી 14 માં ફરી પાછા તમે આયા શિક્ષક માં. શિક્ષક માં તો આ બધું ભ્રમણ કેમ? હા, એમાં એવું હતું કે સ્પર્ધા પરીક્ષા આપતા ગયા ને એ રીતે ત્યાં સુધી શિક્ષક ની ભરતી પણ નથી આવી, એટલે આ પરીક્ષા હું સિલેક્ટ થઈ ગયો. સાથે સાથે જીવ મૂળ શિક્ષક નો, અચ્છા, એટલે લગાવ શિક્ષક શિક્ષણ તરફ હતો અને વતનનો લાભ મળતો હતો, બંને હતું, એટલે પછી મેં શિક્ષક જે વ્યવસાય સિલેક્ટ કર્યો. અચ્છા અચ્છા અચ્છા, બરોબર. મેં કીધું ગાંધીનગર જેવું સ્થળ છોડીને છેક અહીંયા ગામડામાં આવ્યા તો કંઈક કારણ હશે. તમારો તમારા જે 2-3 શેર જે મને ગમ્યા હતા, આપણે એક કામ કરીએ, આપણે છે ને એક ગઝલ જી કમ્પોઝિશન વાળી સરસ સાંભળી લઈએ, પછી આપણે આગળ વાર્તાલાપ ચલાવીએ. હા શિવાજી, આપણે એક કામ કરીએ કે અત્યારે તમે જે અત્યારે જે યુટ્યુબનું ને એ બધું જે કામ કરો છો, તમે એની અંદર ઘણી બધી માહિતી તમે લોકો સુધી પહોંચાડો છો, તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો? હવે આમાં હું જ્યારે યુટ્યુબ જોતો ત્યારે ઘણા લોકો થંબનેલ, જેને ક્લિક બેટ કહેવાય છે, કે જે ગલત ખોટો થંબનેલ મૂકે અને અંદર જે માહિતી હોય છે ને, જેના કારણે લોકોનો સમય પણ બગડતો, ક્યારેક સરકારી યોજનાઓની માહિતી જે છે ખરેખર ન હોતી ને, લોકો ગેરમાર્ગે દ્વારા. રાઈટ. એટલે મારો ઉદ્દેશ એ હતો કે લોકોને સાચી માહિતી મળે, એમને જે ફોર્મ મળજો તો એ પણ મળી જાય, એ બંનેના ઉદ્દેશ્યને લઈને મેં યુટ્યુબ ચેનલ પણ બનાવી અને સાથે સાથે shivamvaveche.in કરીને મારી વેબસાઇટ પણ બનાવી. એટલે જે પણ ફોર્મ હોય એના લિંક હું નીચે આપી દઉં વિડીયો નીચે, તો લોકો ફોર્મ પણ ત્યાં ડાઉનલોડ કરી શકે અને પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકે અને સરકારી યોજનાઓ છે, સરકારી ભરતી છે, એને લગતી માહિતી પણ મેળવી શકે. બરોબર છે. શું સંભળાવો છો હવે? એક 2 શેર છે સંભળાવો છું કે છૂટા પડતાની સાથે કંઈ બધું પૂરું નથી થતું. છૂટા પડતાની સાથે કંઈ બધું પૂરું નથી થતું. પૂરું નથી થતું. તૂટેલી ડાળખીમાં પણ હજી જીવંત છે પીડા. છૂટા પડતાની સાથે કંઈ બધું પૂરું નથી થતું. તૂટેલી દાળખીમાં પણ હજી જીવંત છે પીડા. મોહબ્બતમાં મરી મીટનાર સૌ પ્રેમી જનોના સમ. મોહબ્બતમાં મરી મીટનાર સૌ પ્રેમી જનોના સમ. મોહબ્બતમાં કશું ક્યાં છે જીવન પર્યંત છે પીડા. મોહબ્બતમાં કશું ક્યાં છે જીવન પર્યંત છે પીડા. તમારો એક શેર છે કે ઢેફે ઢેફુ ભટકાણ ઉતો. ઢેફે ઢેફુ ભટકાણ ઉતો ડમરી થી ને બદલો લીધો. કેવી સરસ કલ્પના છે આ તો, જબરજસ્ત. એક બીજી બે શેર સંભળાવ, એ પણ હિન્દીમાં છે કે તેરી યાદો સે રિહાઈ માંગી હૈ. રિહાઈ માંગી, તેરી યાદો સે રિહાઈ માંગી હૈ. એટલે છૂટી જવું છે. મેને ક્યાં માંગા તન્હાઈ માંગી હૈ. તેરી યાદો સે રિહાઈ માંગી હૈ. મેને ક્યાં માંગા તન્હાઈ માંગી હૈ. મેરે હિસ્સે મેં કુછ ભી આ સકતા હૈ. મેરે હિસ્સે મેં કુછ ભી આ સકતા ભી આ સકતા હૈ. મેને ખુદા સે ખુદાઈ માંગી હૈ. ને અંતિમ શેર કે અંધેરે લડને પે ઉતર આયે હૈ. અંધેરે લડને પે ઉતર આયે હૈ. મેને તો મેરી પરછાઈ માંગી હૈ. આવો જ એક સરસ શેર તમારો હતો કે સંભાવનાઓ હોય છે ખોટી ખરી ખરી. સંભાવનાઓ હોય છે ખોટી ખરી. શ્રદ્ધા મને ખેંચી જશે સાચી તરફ. બહુ જબરદસ્ત. સંભાવનાઓ આપણે અંદાજ લગાવી છે, પરંતુ આપણે શ્રદ્ધા જેવો એ શ્રદ્ધા આપણને આપણા મંજિલ તરફ લઈ જશે. વર્ષોથી કામ જોઈને ખુશ્બુ વેચવાનું. જી. આ શિવાજી કે છે પાલનપુરમાં ગયા હતા મેં પણ ફર્સ્ટ ટાઈમ આપણે સંસાર. હા, વર્ષોથી કામ જેનું ખુશ્બુ વેચવાનું, શીખ્યા નથી હજી એ ફૂલો ઉગાડવાનું. વાહ વાહ વાહ, બહુ જબરદસ્ત વિચારો સાથે તમારા શેર હોય. ભલે તમારું એક મુક્ત કયો માણવાની મજા આવે. પ્રયત્ન રહ્યો છે કે સારું લખાય. ના ના, ચોક્કસ સારું લખો જ છો. અને કેમ લખાય નહીં. તું છે અને પ્રેમાળ મિત્રો ઘણા. કે વાત હે. તું છે અને પ્રેમાળ મિત્રો ઘણા. ચોમેર થી સુમેળ છે બીજું શું. કે વાત. પછી કેમ ન લખાય. કેમ ન લખાય. ચોક્કસ. સંભળાવ સંભળાવ. એક ગઝલ છે કે આંગળા મારા કસાતા જાય છે. આંગળા આંગળા મારા કસાતા જાય છે. ચોટ ગજલો માં પછી વર્તાય છે. કે આંગળા મારા ઘસાતા જાય છે. ચોટ ગઝલોમાં પછી વર્તાય છે. એક સાથે ભાવ સૌ ઉમટી પડે એટલે તો લય જરા તરડાય છે. ને મે બધો રાખ્યો હતો જે પર મદાર. મે બધો રાખ્યો હતો જે પર મદાર. મદાર બોલકી આંખો જ બહુ શરમાય છે. અને આ ગઝલની આગવી તાસીર છે. આ ગઝલની આગવી તાસીર છે. પ્રેમની વાતો પ્રગટ કહેવાય છે. પ્રગટ કહેવાય. સાચી વાત. અને ખેવના મંજિલની કઈ રીતે કરું.
ખેવના મંઝિલની કઈ રીતે કરું, સાત તારો ત્યાં જ પૂરો થાય છે. અને બહુ ધ્યાન આપે એવું શેર છે કે બંગડી મેં એટલે આપી તને, બંગડી મેં એટલે આપી તને, સાવ સીધી વાત છે, સમજાય છે? બંગડી મેં એટલે આપી તને, સાવ સીધી વાત છે, સમજાય છે? રાત પણ જોકે ચડી છે આજ તો, કે રાત પણ જોકે ચડી છે આજ તો, મેં કહ્યું તું સ્વપ્નમાં દેખાય છે, મેં કહ્યું તું સ્વપ્નમાં દેખાય છે. બહુ સરસ, બહુ સરસ શિવાજી, બહુ સરસ. તમે જબરજસ્ત, તમારી જે ગઝલો, તમારા મુક્તકો લાજવાબ છે. અને ઘણી વખત જો કે તમે, મેં એવું માર્ક કર્યું છે, આપણું જે ગ્રુપ છે શબ્દ સાધના પરિવારનું, એની અંદર તમે થોડું પીરસો છો ઓછું, કરકસર બહુ. હા, એમાં હું સમય નથી આપી શકતો, અને આ થોડો યુટ્યુબ અને બ્લોગિંગ માં થોડો સમય જાય એના કારણે. પણ મારી એવી એક સલાહ છે, જી જી, કે તમે સમય ભલે ના આપી શકતા, પણ ઘણી વખત કેવું છે કે જે આવી ઉત્કૃષ્ટ રચનાઓ છે એને નવોદિત કવિઓ માટે પણ મૂકવી જોઈએ, કે જેથી કરીને આપણે તો કામ છે આપણું મોટિવેટ કરવાનું, આપણા બીજા અન્ય જે લોકો, જે બહેનો છે, બધા જે લોકો શીખે છે, જો ચોક્કસ, તો એ લોકોની ઇન્સ્પિરેશન મળે. તમે ગીત વગેરે કઈ લખો છો કે નહીં? ના, ગીતમાં મેં એક બાળ ગીતો ને એવું લખેલું, એ મેં શબ્દસૃષ્ટિમાં છપાવ પણ મોકલેલું, બાકી તો ગીતમાં બહુ પ્રયત્ન નથી કર્યો. આપણે જાણીએ છીએ કે આપણા જે મિત્રો છે, કવિ મિત્રો, એની અંદર આપણે પરમ પાલનપુરી, દર્દ, પછી ભાઈ આપણે વર્ષાબેન ભારોટ, આ લોકો બધા જે ગીત લખે છે, પછી આપણે મહેશભાઈ મકવાણા સાહેબ, બહુ ગજબના ગીત એમને લખેલા છે, જોરદાર. હજુ આપણે યાદ કરીએ છીએ, મારે બહુ ઈચ્છા છે કે અહીંથી એમનું એ ગીત એમના મોઢે જ અહીંથી મારે રજૂઆત કરવી સાહેબને, જે દિવસે સમય મળે એ દિવસે. તો આ બધા મિત્રોને હું અહીંથી આ મંચ ઉપરથી બી ઘણી વખત યાદ કરું છું, જ્યારે પણ બધા આવે છે ત્યારે. એક હું શેર કહીશ તમને કે જી, કે થોડી ઘણી તો તાણ વર્તાય છે, ચોક્કસ, જી જી, થોડી ઘણી તો તાણ વર્તાય, તાણ વર્તાય છે, બાકી તો લીલા લહેર છે, બીજું શું, બીજું શું. અને આ પ્રીત તો છે સ્નેહથી તરબતર, જી અનુભવીએ છીએ, આ પ્રીત તો છે સ્નેહથી તરબતર, ઈશ્વર થકી આ દેન છે, બીજું શું, બીજું શું. ખરેખર સુંદર, ખૂબ છે. એક બે શેર કહી દઉં બીજા, કે મોહબ્બત કા યહી મતલબ હૈ યારો કી, મોહબ્બત કા યહી મતલબ હૈ યારો કી, યારો કી, મોહબ્બત મેં કોઈ મતલબ નહીં હોતા, મોહબ્બત કા યહી મતલબ હૈ યારો કી, મોહબ્બત મેં કોઈ મતલબ નહીં હોતા. અને મતલબ શબ્દ ઉપર બીજો એક શેર છે, કે મતલબ યે ભી થા મતલબ વો ભી થા, વો ભી થા, મતલબ યે ભી થા મતલબ વો ભી થા, મતલબ કી બાતે થી, મતલબ જો ભી થા, મતલબ જો ભી થા, વાહ વાહ, મતલબ કી બાતે થી, મતલબ કી બાતે થી, બહુ સરસ. મતલબ શબ્દ ને પણ તમે સરસ એને વાગોળ્યો છે, એને એને સરસ રમાડ્યો છે શબ્દ ને, અને શબ્દ ને રમાડવું ને એ બધાના હાથની વાત નથી હોતી. એક નાનો શેર છે કે સમજદારી કે સારે ફલસફે નાકામ હો જાય, સમજદારી કે સારે ફલસફે નાકામ હો જાય, કભી ઓરો પે જો ગુજરી ભઈ તુમ પર ગુજર જાય, સમજદારી કે સારે ફલસફે નાકામ હો જાય, કભી ઓરો પે જો ગુજરી ભઈ તુમ પર ગુજર જાય. અને એક બીજા બે શેર તમને કહી દઉં, હિન્દીમાં છે, કે જિસ્મ સે આગે કોઈ કહાની હૈ, જિસ્મ સે આગે કોઈ કહાની હૈ, મુજકો મેરી પ્યાસ બુઝાની હૈ, જિસ્મ સે આગે કોઈ કહાની હૈ, મુજકો મેરી પ્યાસ બુઝાની હૈ, યે રિશ્તા દુનિયા ક્યા સમજેગી, યે રિશ્તા દુનિયા ક્યા સમજેગી, અપને તો જઝ્બાત રૂહાની હૈ, જિસ્મ સે આગે કોઈ કહાની હૈ. બહુ સરસ, બહુ સરસ, બહુ ગજબનું છે, ડીપ છે, આભાર. હા, બહુ, જેને કહીએ કે અંદરથી સમજવા જેવું શેર. અને એક
चलो कह दो के तन्हाई को चाहिए था तन्हा लड़का। मैं हिंदी रजुआ प्रयत्न करो कि तन्हाई को चाहिए था तन्हा लड़का, ढूंढ रही थी वो भी मेरे जैसा लड़का। तन्हाई को चाहिए था तन्हा लड़का, ढूंढ रही थी वो भी मेरे जैसा लड़का। दो हाथों में रखकर चुम ही लेना चेहरा, दो हाथों में रखकर चुम ही लेना चेहरा, इस तरह ही सिमटेगा बिखरा बिखरा लड़का। तन्हाई को चाहिए था तन्हा लड़का। खूब सरस, खूब सरस, मजा आई गई। आज तुम्हारी तुम्हारा जो मुक्तक मैंने गजलों सांभळी ने पेट भराई गयो, धराई गयो। श्रोता मित्रों तमने पण मजा आई हशे। आप साहित्य वर्तुळनो आज आपणो कार्यक्रम छे एमां अलग अलग क्षेत्रमांथी आवता कवियोने आपणे सांभळीए छीए, एवी रीते आजे आपणे शिवाजी राजपूतने सांभळ्या, એમની હિન્દી અને ગુજરાતી બંને ભાષાને આપણે આજે સાંભળી, બહુ મજા આવી। મિત્રો આપણી પાસે અહીંયા આગળ સમયની મર્યાદા છે એટલે આપણે આજે અહીંયા અટકીએ છીએ, પરંતુ હવે આ જે સમય હવે જે શરૂ થયો છે ફરી પાછો ત્રીજી લહેરનો, એમાં ખૂબ સાચવજો, વ્યસ્ત રહેજો, મસ્ત રહેજો, તંદુરસ્ત રહેજો, અને માસ્ક જરૂર પહેરજો, ડિસ્ટન્સ જાળવજો, અને આપ પોતાનું ધ્યાન રાખશો। 90.4 એમ પરથી હું આપ સૌને વિનંતી કરું છું કે આપ આવી કોઈ સમસ્યામાં સપડાઈ ન જાઓ એનું ખાસ ધ્યાન રાખજો। અસ્તુ।